नमस्कार मित्रों, स्वागत छे आपणी आ YouTube चैनल ट्रिक गुजरातीमां। तो मित्रों, आजना वीडियो में आपणे मुख्यमंत्री किसान सहाय योजना विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवी जे अवनवी माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळतुं रहे। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। શું તમે ખેડૂત છો તો આ વિડિયો જરૂર જુઓ, કેમ કે આ વિડિયોમાં આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે માહિતી મેળવીશું અને આ યોજના અન્વયે ખેડૂતોને મળી શકે છે હેક્ટર દીઠ રૂપિયા 25,000 સુધીની સહાય। તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે તેની વિગતો જોતા જઈએ। तो आ खेडूतों माटेनी एक सरस मजानी योजना छे जेनुं नाम छे मुख्यमंत्री किसान सहाय योजना। तो हाल में आप सब जाणो छो के आपणे गुजरात में वरसाद खूब ओछो थयो छे अने अनावृष्टि एटले के दुष्काळ जेवी परिस्थितिनुं निर्माण थयेलुं छे अने राज्यना 144 तालुकाओमां 10 इंच थी पण ओछो वरसाद थयो होवानी माहिती मळी रही छे। तो આગળ વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ પડ્યા પછી હજુ સુધી કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી। તેથી આગળ વાત કરીએ તો અમુક વિસ્તારમાં તો માત્ર છાંટા અને ઝાપટા જ પડ્યા છે, જેના પગલે ખેતરમાં ઊભો પાક મુરઝાઈ રહ્યો છે એટલે કે સુકાઈ રહ્યો છે। તો મિત્રો, જો એક સપ્તાહમાં વરસાદ નહીં થાય તો અમુક તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને રાજ્યના 144 એવા તાલુકાઓ છે કે જ્યાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે। અને કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.71% જ વરસાદ નોંધાયો છે, તેમાં પણ મિત્રો બે તાલુકામાં તો માત્ર 2 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે 20 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। તો દુષ્કાળની ભીતિ વચ્ચે પાક વીમાના વિકલ્પમાં રહેલી મુખ્યમંત્રી કિસાન સહાય ખેડૂતોને ચૂકવવી પડે તેવી સ્થિતિ થઈ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તો મિત્રો, સરકારશ્રીની આ નવી યોજના હેઠળ જે તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા તો ચોમાસું શરૂ થયાથી 31 ઓગસ્ટ સુધી બે વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય તો આ સ્થિતિમાં કૃષિ નુકસાન થાય તો તેમને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું જોખમ ગણવામાં આવશે। તો મિત્રો, આજે વર્ષ 2021-22 અન્વયે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની મંજૂરી મળી તેના પરિપત્ર આપ સૌ જોઈ શકો છો। તો આ ઓફિશિયલ પરિપત્ર છે મિત્રો। કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોના પાકને થતા નુકસાન માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 11/6/2021ના રોજ જાહેર કરવામાં આવેલ છે અને આ પરિપત્ર આપણે જે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી ડાઉનલોડ કરી અને આપના સમક્ષ આ માહિતી મૂકી રહ્યા છીએ। તો મિત્રો, આમ વર્ષ 2021-22 માટે પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે અને મિત્રો, જો આ અન્વયે હાલમાં જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તો ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થઈ શકે છે। તો મિત્રો, આ યોજનામાં સમાવિષ્ટ આપત્તિના જોખમોની વાત કરીએ તો આ યોજના અંતર્ગત ખરીફ ઋતુના પાકમાં અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ એટલે કે વધુ વરસાદ થયો હોય અથવા પૂર જેવી પરિસ્થિતિ હોય કે પછી કમોસમી વરસાદ એટલે કે માવઠું, આવા જોખમોથી થયેલા નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે। તો મિત્રો, જે આ કિસાન સહાય યોજના છે તે અન્વયે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ કે પછી કમોસમી વરસાદ એટલે કે માવઠાથી જો ખેડૂતોના પાકને નુકસાન થાય તો આ સહાય માટે પાત્ર ગણવામાં આવશે। તો મિત્રો, હાલની પરિસ્થિતિ જોતા આપણે ગુજરાતમાં અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય તેવું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, અહીં આપણે અનાવૃષ્ટિ કોને ગણવામાં આવશે તેના વિશે જ માહિતી મેળવીશું અને અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદ વિશે અત્યારે આપણે વિગતવાર ચર્ચા નહીં કરીએ। તો ચાલો આપણે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળની વિગત મેળવીએ। તો તાલુકાના મહેસુલી રેન ગેજ મુજબ જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડેલો હોય અથવા તો રાજ્યમાં ચોમાસું શરૂ થયું ત્યાંથી
31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત 4 અઠવાડિયા એટલે કે 28 દિવસ વરસાદ પડેલો ન હોય, જેને આપણે કહીએ કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલું હોય તો તેને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું જોખમ ગણવામાં આવશે। અને સામાન્ય સંજોગોમાં સિંચાઈ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને અનાવૃષ્ટિનો જોખમનો લાભ મળવા પાત્ર રહેશે નહીં। તો મિત્રો, જે સિંચાઈ વિભાગ દ્વારા પિયત માટે પાણી આપવામાં આવે છે તેવા કમાન્ડ એરિયાના ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે નહીં। અને તેની યાદી છે તે સિંચાઈ વિભાગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ઉપલબ્ધ કરાવવાની રહેશે। તો આમ મિત્રો, જે ચાલુ સિઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડેલો હોય કે પછી રાજ્યમાં ચોમાસું શરૂ થયું ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત 4 અઠવાડિયા એટલે કે 28 દિવસ વરસાદ પડેલો ન હોય તો તેને અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે। અને તે અન્વયે છે તે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયે ખેડૂતોને સહાય મળવા પાત્ર થાય છે। તો હાલની પરિસ્થિતિ જોતા, જો 1 સપ્ટેમ્બર પછી રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તો આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયે ખેડૂતોને લાભ મળવા પાત્ર બને। તો મિત્રો, યોજનામાં ખેડૂત લાભાર્થીની પાત્રતાની વિગતમાં આપણે જોઈએ તો સમગ્ર રાજ્યમાં જે રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલા 8અધારક ખેડૂત ખાતેદાર હોય તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જે સનદ ધારક ખેડૂત હોય તેઓ આ લાભ મેળવી શકશે મિત્રો। તે ઉપરાંત આપણે આગળ જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતે વાવેતર કરેલું હોવું જોઈએ। જો વાવેતર કરેલું નહીં હોય તો તેવા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર થશે નહીં। ત્યાર પછી અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠાનું જોખમના કારણે ઊભા ખરીફ પાકના 33% કે તેથી વધુ નુકસાનના પ્રસંગોએ જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આપણે જોઈ ગયા તેમ જેમ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ કે માવઠું હોય તો એ જોખમના કારણે જો ઊભા પાકને 33% કે તેથી વધુ નુકસાન થાય તો તેવા પ્રસંગોમાં જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી જોઈએ તો 1-8 ખાતા દીઠ એક જ સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, ખરીફ ઋતુમાં આ યોજના હેઠળ કોઈ પણ એક જ જોખમનો લાભ મળશે એટલે કે મિત્રો, ખરીફ ઋતુ આપણે જે ખરીફ સિઝન લઈ રહ્યા હોઈએ તે દરમિયાન જો અનાવૃષ્ટિ થાય તો અનાવૃષ્ટિ દરમિયાન ખેડૂતોએ લાભ લીધેલ હોય અને ત્યાર પછી જો કોઈ માવઠાથી પાકને બીજું વધુ નુકસાન થાય તો તે અન્વયે બીજી વખત લાભ મળવાપાત્ર રહેશે નહીં, માત્ર કોઈ પણ એક જ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે। તેમાં આગળ વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારીએ મંજૂર કરેલી યાદી જાહેર કર્યાના 7 દિવસમાં યાદીમાં સમાવિષ્ટ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી સાધનિક કાગળો સહિત ઈગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે એટલે કે જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને કિસાન સહાય યોજનાનો લાભ આપવાનું સરકાર નક્કી કરે તો તે અન્વયે ખેડૂતોએ ઈગ્રામ સેન્ટર ઉપર જઈ અને પોતાનું અરજી ફોર્મ ભરવાનું રહેશે। લાભાર્થી ખેડૂતનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ। તો આ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। ત્યાર પછી જોઈએ તો અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળના કિસ્સામાં કેનાલ આધારિત કમાન્ડ એરિયાના ખેડૂતોને આ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। તો આપણે જેમ આગળ જોઈ ગયા તે મુજબ જો અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું પરિસ્થિતિ સર્જાય તો તેવા કિસ્સામાં જે કેનાલ આધારિત કમાન્ડ એરિયા હોય તે કમાન્ડ એરિયાના ખેડૂતોને આ જોખમ હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહીં એટલે કે તેમને લાભ નહીં મળે। ત્યાર પછી જોઈએ તો આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીને SDRF યોજનાની જોગવાઈઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે મળશે। ત્યાર પછી આપણે મિત્રો આ યોજના હેઠળ સહાયનું ધોરણ જોઈએ તો મિત્રો, અહીંયા આપણે એક ટેબલ મૂકેલ છે જેમાં કોલમ 1 છે તેમાં ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી દર્શાવેલ છે, જ્યારે બીજા કોલમમાં યોજના હેઠળ રાજ્ય બજેટમાંથી જે સહાય પ્રતિ હેક્ટર મળવાપાત્ર છે તે પ્રતિ હેક્ટરની રકમ લખેલી છે અને તે રકમ મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે। તો તેમાં જોઈએ તો 33% થી લઈ અને 60% સુધીની નુકસાની હોય તો તેઓને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા અને તે મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં એટલે કુલ 80,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। અને ત્યાર પછી જોઈએ તો મિત્રો, 60%થી વધુ નુકસાની હોય તો તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં એટલે કુલ 1,00,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ જોઈએ કે લાભ લેવા માટે જરૂરી કાગળો કયા
એટલે કે લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો તેમાં સૌ પ્રથમ આપણે ખેડૂતને 8અની નકલની જરૂરિયાત રહેશે, ત્યાર પછી 7-12ની નકલ, અને જો ગામ નમૂના નંબર 12માં પાક વાવેતરની નોંધણી થયેલી ન હોય તો તે કિસ્સામાં તલાટીકમ મંત્રીનો પાક વાવેતરનો દાખલો પણ જરૂરિયાત રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂત લાભાર્થીના પોતાના બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પેજની નકલની જરૂરિયાત રહેશે. ત્યાર પછી જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિપત્રક પણ જરૂર પડશે. લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડની નકલની પણ જરૂરિયાત રહેશે, અને છેલ્લે જોઈએ તો ખેડૂતનું કબૂલાતનામું પણ જરૂર પડશે. તો મિત્રો, અહીંયા તમે જે પરિપત્રમાં દર્શાવેલ છે તે સાધનિક કાગળો અને રજૂ કરવાની પદ્ધતિ તમે જોઈ શકો છો. જો જોવા માગતા હોય તો સ્ક્રીનશોટ લઈ અને તમે વિગતવાર વાંચી શકો છો. તો આ પરિપત્રનો જે આપણે સ્ક્રીનશોટ અહીંયા મૂકેલ છે, તો તમે તેનો સ્ક્રીનશોટ લઈ અને વિગતવાર વાંચી શકો છો. તો આમ મિત્રો, જો આવનાર સમયમાં રાજ્ય સરકાર દ્વારા જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, તો જે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે તેવા જિલ્લાઓ કે તાલુકાઓમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયે પ્રતિ હેક્ટર રૂપિયા 25,000 સુધીની સહાય ખેડૂતોને મળવાપાત્ર થઈ શકે છે. તો મિત્રો, આમ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયેની સંપૂર્ણ માહિતી હતી. તો હવે આપ સૌ તેનાથી વાકેફ થઈ ગયા હશો. તો મિત્રો, આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી વેબસાઇટ છે trickgujarati.com, તેની પણ મુલાકાત લેતા રહેજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે, તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ અહીંયા આપેલી છે. અથવા તો તમે મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો તમને આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ જોવા મળશે, જ્યાં પણ આપણે સરકારશ્રીની જે વિવિધ યોજના હોય, તેમજ જમીન રેકર્ડને લગતી વિવિધ માહિતી હોય, કે અન્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવતી જાહેરાતો હોય, તેના વિશેની માહિતી આપણે મૂકતા હોઈએ છીએ. તો જો ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.